ગુજરાતની સ્થાનીય ચૂંટણીઓમાં અને તેમાં પણ સુરતમાં આમ આદમી પાર્ટીએ કરેલા જાદુની અસર દિલ્હી સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે, જેથી આગામી 26મીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુરત આવી રહ્યા છે. એક વિડીયો બનાવી કેજરીવાલે સુરત ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરવાની સાથે પોતે સુરત આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુરતની જનતાનો આભાર માન્યો છે. ગુજરાતીમાં જ અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર એવું કહીને દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે સ્વચ્છ રાજનીતિની શરૂઆત ગુજરાતમાં કરીશું. અમને મોકો આપ્યો છે તે લોકોને વિશ્વાસ તૂટવા નહીં દઈએ અને લોકોની ઈચ્છા પ્રમાણેના કામ કરીશું. અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસને પ્રસાદ આવકારવા માટે વ્યક્તિગત રીતે સુરતની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને તેમણે પોતે વિડીયો મારફતે લોકોને માહિતી આપી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓએ 26મી ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં હોવાની વાત કરી હતી. જોકે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે વિડીયો મારફતે તમામ સુરતની પ્રજાને પોતાના સુરત પ્રવાસ અંગે માહિતગાર કર્યા હતા. સાથે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમારા દરેકે દરેક કાઉન્સિલર પ્રમાણિકતાપૂર્વક સુરતની પ્રજાની સેવા કરશે. 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને હરાવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટીને સુરતની જનતાએ મુખ્ય વિરોધ પક્ષ તરીકે સ્વીકારીને ખૂબ મોટો રાજકીય પરિવર્તન કર્યું છે. નમસ્કાર. गुजरात के नगर निगम चुनावों में आम आदमी पार्टी का शानदार प्रदर्शन हुआ है. मैं गुजरात के लोगों का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ. खासकर सूरत के लोगों ने 125 साल पुरानी कांग्रेस पार्टी को हरा के एक नई पार्टी आम आदमी पार्टी को प्रमुख विपक्षी दल के रूप में जिम्मेदारी सौंपी है. मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि हमारा एक एक उम्मीदवार अपनी जिम्मेदारी पूरी ईमानदारी के साथ निभाएगा. गुजरात ने एक नई राजनीति की शुरुआत की है, ईमानदार राजनीति, काम की राजनीति, अच्छे स्कूलों की राजनीति, अच्छे अस्पतालों की राजनीति, सस्ती और 24 घंटे बिजली की राजनीति. गुजरात के लोगों के साथ मिलके हम गुजरात को सब मिलके संवारेंगे. मैं 26 तारीख को सूरत आ रहा हूँ आप लोगों से मिलने के लिए, व्यक्तिगत रूप से आपका धन्यवाद करने के लिए. तो सूरत में मिलते हैं. गुजरात ना लोगों ने अमारो दिल थी खूब खूब आभार.